હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. તો આજે આપણે બનાવીશું એક એવી ખીચડી કે જે સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે અને ન્યુટ્રિશન્સ અને વિટામિન્સથી ભરપૂર છે. બાળકો જો આ બાઉલ એક ખીચડી પણ ખાશે તો એને રોટલીના શાકના બધા વિટામિન્સ એકસાથે આમાંથી મળી જશે. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ. આ ખીચડી બનાવવા માટે કઈ કઈ વસ્તુ લીધેલી છે. એક મોટું બાઉલ ચોખા, મગની ફોતરાવાળી દાળ, તુવેરની દાળ કે જે આપણે દાળ ભાતમાં યુઝ કરીએ છીએ, અને ચણાના લોટની દાળ મેં અહીંયા લીધેલી છે. આ બધાનું પ્રમાણ જો ચોખાનો વાટકો તમે ફૂલ લેતા હોય તો પોણો વાટકો અથવા તો અડધો વાટકો તમારી અનુકૂળતા મુજબ તમે ત્રણેય દાળ લઈ શકો છો. જેટલી વધારે દાળ હશે એટલું તમને ખીચડીના ટેસ્ટમાં પણ જેટલો ટાઈમ વધારે પલળેલી રહે ચેન્જ મળશે, ખૂબ જ સરસ બને. હવે આગળની પ્રોસેસ, આપણે ચોખા અને ત્રણેય દાળને સ્વચ્છ પાણીથી 3-4 વાર ધોઈ અને આ ખીચડીને આપણે મિનિમમ 1.5 કલાક સુધી પલળવા દેશું. ફ્રેન્ડ્સ, જનરલી 1.5 કલાક થઈ જ જશે, બીકોઝ આપણે આ ખીચડીમાં નાખવાના બધા વેજીટેબલ્સ અને બીજી બધી પ્રિપરેશન્સ કરશું તો આપણી ખીચડી ખૂબ જ સરસ રીતના આવી પલળી જશે. તો ચલો આપણે બધા વેજીટેબલ્સ જોઈ લઈએ. વેજીટેબલ્સમાં મેં અહીંયા ફર્સ્ટ ઓફ ઓલ કેપ્સિકમ લીધા લે છે, ત્યારબાદ ટમેટા, ધાણા ભાજી, બટેટા, વટાણા અને માંડવીના બી લીધેલા છે. વટાણા અત્યારે સરસ આવતા હોય છે તો એનો ઉપયોગ ખાસ કરવો. ત્યારબાદ મરચાં અને આદું લીધેલું છે. હવે આપણે ખીચડી વઘારવાની પ્રોસેસને સ્ટાર્ટ કરીએ. એના માટે મેં અહીંયા એક પેનમાં તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે. તેલ સરસ રીતના ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં 1/1 તમાલપત્ર, 2-3 નંગ લવિંગ, 1 લાલ સૂકું મરચું અને રેગ્યુલર વઘારની જેમ જ આમાં આપણે જીરું અને રાઈ મૂકીને સરસ એવો વઘાર તૈયાર કરશું. આનાથી જ એટલી સરસ સ્મેલ આવશે કે ખીચડી બનતા પહેલાં જ ખાવાનું મન થઈ જાય. આ બધી વસ્તુ સરસ રીતના વઘારમાં તતડી જાય ત્યારબાદ આપણે તેમાં આદું અને મરચાં એડ કરી દઈશું અને થોડો એવો લીલો લીમડો. ખૂબ જ સરસ રીતના આ બધી વસ્તુ અગેન સતળાઈ જાય, થોડી એવી હલાવી અને ત્યારબાદ આપણે તેમાં કેપ્સિકમ, બટેટા, વટાણા, ગાજર અને બધા જ વેજીટેબલ્સ 1/1 ઉમેરી દઈશું અને થોડી થોડી વારે તેને હલાવતા રહીશું જેથી કરીને બધું સરસ રીતના પાકી જાય. ફ્રેન્ડ્સ, આમાં આપણે દાળ વધારે વાર અગાઉથી પલાળેલી ના હોય તો પણ પાકી જશે, કારણ કે ખીચડીને કૂક કરવાનો ટાઈમ મિનિમમ આપણે 1.5 કલાક લેશું કે જેથી કરીને આપણી ખીચડીમાં એડ કરેલી દાળ સરસ રીતના પાકી જાય. આ પ્રોસેસ સ્ટાર્ટ કરીએ, 1/1 બધું એડ કરતા જઈએ. બધું તેલમાં સરસ રીતના સંતળાઈ જાય એટલે આપણે તેમાં મીઠું, ત્યારબાદ તેમાં ચટણી, ધાણા જીરું અને હળદર આ ચારેય વસ્તુ એકરસ થઈ જાય ત્યાં સુધી મેળવી દઈશું અને હલાવી લઈશું. તમે આમાં ગરમ મસાલો પણ એડ કરી શકો છો. મેં થોડો એવો ગરમ મસાલો અહીંયા એડ કરેલો છે, તમે જોઈ શકો છો. પ્રમાણ ઓછું જ રાખવાનું છે અને જરૂરિયાત લાગે તો દરેક મસાલાનું પ્રમાણ તમે તમારા અનુકૂળતા મુજબ વધારે કે ઓછું કરી શકો. આ બધી વસ્તુ ઉમેરાઈ જાય એટલે આપણો વઘાર ખૂબ જ સરસ રીતના તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે ધોયેલી ખીચડી આમાં એડ કરી દઈશું.
ફ્રેન્ડ્સ, આ ખીચડી મેં અહીંયા પરફેક્ટ માપ સાથે બતાવી છે, એટલે કે મેં જે રેગ્યુલર વેજીટેબલ્સમાં નાના બાઉલ બતાવેલા હતા એવા બે બાઉલ મેં ખીચડીના લીધા છે, તો એની સામે હું 6-7 બાઉલ પાણીના એડ કરી દઈશ. આ ખીચડી આપણે એકદમ ઢીલી સરસની બનાવવાની છે, તો મિનિમમ આપણે 7 બાઉલ પાણીના એડ કરશું અને કુકિંગ ટાઈમ આમાં ફ્રેન્ડ્સ 1/2 કલાક જ રાખવાનો છે. ગમે ત્યારે તમે ખીચડી બનાવો, તમારે જો કાંઈ પણ ટેન્શન વગર ખીચડીને સ્ટાર્ટ કરી અને બીજું કામ કરવા માંડવું હોય તો એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે 1/2 કલાક કુકિંગ ટાઈમ હશે તો તમારી ખીચડી એકદમ સરસ બનશે અને જો કાઠિયાવાડી ટર્મમાં કહેવામાં આવે તો પોચી મીણ જેવી બનશે. હવે આપણે પાણી એડ થઈ ગયું છે તો આપણે એમાં એને કુકરમાં લઈ લઈએ. વઘાર કરવા માટે આપણે અહીંયા પેનનો યુઝ કરેલો હતો, પણ ખીચડીને આપણે રેગ્યુલર કુકરમાં જ બનાવશું. કુકરમાં એડ થઈ જાય ત્યારબાદ આપણે તેને મિનિમમ પહેલાં 1 સીટી ફાસ્ટ ગેસ પર અને પછી મીડિયમ ફ્લેમ પર 20-25 મિનિટ રહેવા દઈશું. તો ચલો આ પ્રોસેસ જોઈ લઈએ. સો ફ્રેન્ડ્સ, મારી યમી એવી ટેસ્ટી ટેસ્ટી ખીચડી તૈયાર છે, તમને પણ જોતા વિધ મન થઈ જશે ને. પ્યોર કાઠિયાવાડી, પણ નામ એકદમ હટકે, સિઝલર ખીચડી કે જેમાં બધા જ વેજીટેબલ્સ છે અને બાળકોથી લઈને મોટા સુધી બધાને ખૂબ જ ભાવશે. તો તમે પણ ઘરે જરૂરથી બનાવજો અને જો તમને મારી આ રેસિપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બાજુમાં આપેલ બેલ બટનને જરૂરથી પ્રેસ કરજો. થેન્ક યુ સો મચ ગાઈઝ ફોર વોચિંગ માય રેસિપી.